આજે રાત્રે ફેડ પોલિસી પહેલા ગ્લોબલ સંકેતો સપોર્ટિવ. ગિફ્ટ નિફ્ટી આશરે 40 પોઈન્ટ્સ ઉપર. એશિયામાં પણ મજબૂતી. ગઈકાલે અમેરિકાના બજાર પણ સતત બીજા દિવસે તેજી સાથે થયા હતા બંધ. વોડાફોન આઈડિયામાં કન્વર્ટેબલ ડિબેન્ચર્સના બદલે ઇક્વિટી ભાગીદારી લેશે મોબાઇલ ટાવર કંપની એટીસી ટેલિકોમ ઇન્ફ્રા. 1440 કરોડ રૂપિયાના ડિબેન્ચર્સને ઇક્વિટીમાં કરશે કન્વર્ટ. I don't believe that's a bubblish. There is froth, markets taking care of that. And, you know, it's what the wise words were said to us when we first entered the market. Caveat emptor, buyer beware. We need, if you're going to put our money, we're going to put a wallet on the stocks, we should be careful about what we are buying. હાલ બજારમાં નથી કોઈ મોટું બબલ. નેટવર્ક 18ના રાઇઝિંગ ભારત સમિટમાં બોલ્યા દિગ્ગજ રોકાણકાર રમેશ દબાણી. કહ્યું શેર્સની પસંદગીમાં રહો સાવચેત. ટીવીએસ શેર હોલ્ડર્સ માટે મોટો દિવસ. બોનસ શેર ઇસ્યુ કરવાને લઈને બોર્ડની મહત્વની બેઠક આજે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ એલઆઈસીના કર્મચારીઓ વિરુદ્ધ ફ્રન્ટ રનિંગ મુદ્દે રજૂ કર્યું કન્ફર્મેટરી ઓર્ડર. એલઆઈસીએ કહ્યું કર્મચારીઓની સેવા પહેલા જ કરી ચૂક્યા છે પૂરી. કંપનીની સિસ્ટમ છે ઘણી મજબૂત. અને લોકસભા ચૂંટણીના પહેલા ફેઝ માટે આજે જાહેર થશે નોટિફિકેશન. 102 સીટ માટે 27 માર્ચ સુધી કરી શકાશે નોંધણી.